जो हूँ कहूँ कि तमे मात्र 17 सेकेंड माटे एक टेक्निक करो अने तमने परिणाम देखावा लागशे। तमने तमारी बधी ज इच्छित वस्तुओ मळवानुं शुरू थई जशे। तमारी बधी इच्छाओ पूर्ण थवा लागशे। आजे हूँ जे मेनिफेस्टेशननी एक टेक्निक विशे वात करवा जई रही छूँ ए तमारा मात्र 17 सेकेंड माटे करवानी छे अने मनगमतुं परिणाम मळशे। मेनिफेस्टेशननी आ टेक्निक तमने 17 सेकेंडमां परिणाम आपी शके छे। तेथी तमारे याद राखवानुं छे कि आ टेक्निकमां तमारा कॉन्सन्ट्रेशन अने पॉजिटिव एनर्जीनी खूब ज जरूर छे। तमारामांथी फक्त 50% लोको ज आ अनुभवी शकशे, कारण के तमारामांथी मोटा भागना लोको मानता हशे के आवुं क्यारे शक्य न थई शके। अने आज ए पॉइंट छे ज्यां तमे भूल करो छो। आ दुनियामां जेटली पण वस्तु छे ए बधी श्रद्धा अने विश्वासथी ज बनी छे। कोईपण कार्य पूर्ति माटे श्रद्धा, विश्वास अने शरणागति खूब ज महत्वना छे। आ टेक्निकमां तमारे मेडिटेशनमां मात्र 17 सेकेंड सुधी एक ज विचार पर ध्यान केन्द्रित करवानुं छे। ए 17 सेकेंड माटे बीजो कोई विचार तमारा माइंडमां ना आवो जोईए। अगर तमे पॉजिटिविटी साथे स्टार्ट करशो तो हूँ मानु छू के ध्यानने एक विचार पर केन्द्रित करवू कई मुश्किल नथी। अने जो कोई विक्षेप ना आवे तो तमारी आ इच्छा साकार थवानी तैयारीमां छे। अने आनी वच्चे बीजो कोई थॉट ना आवे કે તમે તમારા મનમાં કોઈ નેગેટિવ વિચાર આવવા ના દેતા, તમને 100% પરિણામ મળશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે। આ ટેકનિક કરતી વખતે જ્યારે પણ આપણે આપણા કોન્શિયસ માઇન્ડમાં 17 સેકન્ડ્સ માટે એક જ થોટને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે દરમિયાન આપણા મગજમાં અન્ય કોઈ વિચાર ન આવવો જોઈએ। તમારા મનમાં એવો વિચાર પણ ના હોવો જોઈએ કે તમે કોઈ વિચારને અંદર નથી આવવા દેતા। તેનો અર્થ એ છે કે આજ એક ક્ષણ છે જ્યાં શુદ્ધ વિચારો પોતાનું સ્વરૂપ બદલી નાખે છે અને વાસ્તવિકતામાં ફેરવાય છે। અને ધ્યાનના કોઈ પણ શુદ્ધ વિચારને વાસ્તવિક જીવનમાં રૂપાંતરિત કરવા માટે 17 સેકન્ડની રિપીટેશન ક્રિયા જરૂરી છે। જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે કોન્શિયસ માઇન્ડને તેના સ્વભાવ મુજબ ધ્યાન દરમિયાન જ અન્ય વિચારો વિશે વિચારવાનું શરૂ કરે છે। તમારા સબકોન્શિયસ માઇન્ડનું કામ પણ તમને મૂંઝવણમાં રાખવાનું છે અને તમને મુશ્કેલ લાગતું કામ ન કરવા માટે પ્રોત્સાહિત કરવાનું છે। તમારે ઘણા માનસિક તણાવનો સામનો કરવો પડશે, મતલબ કે માઇન્ડને કંટ્રોલ કરતા શીખવું પડશે। હું કહેવા માંગુ છું કે જો તમે અત્યાર સુધી મેડિટેશન કરતા હશો તો તમને ખબર હશે કે આ કાર્ય માટે તમારે એક શાંતિપૂર્ણ સ્થળની જરૂર છે અને તેને સમજવા માટે લાઇટ મેડિટેશન મ્યુઝિકનો પણ ઉપયોગ કરી શકો છો। તમારે તમારા ધ્યાનને એકાગ્ર કરવા માટે એક દીવો પ્રગટાવો અને જેને તમે સાકાર કરવા માંગો છો એ ઈચ્છા સિવાય બીજી કોઈ પણ ઈચ્છા માઇન્ડમાં લાવશો નહીં। આ પ્રોસેસ દરમિયાન તમારે એ સ્વીકારી લેવાનું છે કે તમારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને તમે કેટલા ખુશ છો। જો તમારા મનમાં આ વિચાર સિવાય બીજો કોઈ વિચાર ન આવે તો જ આ ટેકનિક કામ કરશે। તમારે લાંબા સમય સુધી વિચારના ઊંડાણમાં રહેવું પડશે। તમારે તમારા વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને વધુ પ્રયત્ન કરવાની જરૂર છે। આમ કરશો તો આ ટેકનિક 100% કામ કરશે, પણ આ કંઈ એક જ દિવસમાં પોસિબલ નહીં થાય। આ વસ્તુ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસથી થશે, મેડિટેશનની સાથે સાથે 17 સેકન્ડ થોટ પ્રોસેસની ટેકનિક ડેલી કરશો તો ધીરે ધીરે તમે એમાં પારંગત થઈ જશો અને પોઝિટિવ રિઝલ્ટ તમને 100% મળશે। પોતાના અને બીજાના માટે હંમેશા સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ
તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે। જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। નીચે કમેન્ટ કરીને જરૂર જણાવશો કે આ વિડિયો કેવો લાગ્યો। આશા રાખું છું આ વિડિયોથી આપને પ્રેરણા મળી હશે। આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં।